પહેલો ભાગ છે આખો ભાગીદારી પેઢી ઉપર છે ત્રીજું ચેપ્ટર છે ચોથું પાંચમું અને છઠ્ઠું એ ખૂબ જ અગત્યનો ટોપિક છે ત્રીજામાં પાંચમા માં અને છઠ્ઠા ની અંદર બરાબર છે તો એના વિશે આપણે જોઈશું તેની અંદર પ્રવેશ જે ચેપ્ટર આવે છે અને નિવૃત્તિ ચેપ્ટર આવે છે તો પાઘડીના હવાલા જો સોલ્વ કરવા હોય તો કઈ રીતે કરશો તો એના માટે આપણે આ એક વિડીયો ઉપરાંત ઘણા બધા વિડીયો બનાવું પણ આ વિડીયોની અંદર હું સિમ્પલ એક ટ્રીક બતાવીશ જે ટ્રીકનો આપણે ઘણા બધા દાખલાઓમાં ઉપયોગ કરીશું પણ સૌથી પહેલા આપણે સમજી લેવું જરૂરી છે કે પ્રવેશની અંદર હું અત્યારે પ્રવેશ બતાવે જઈ રહ્યો છું તો પ્રવેશની અંદર આપણે કઈ રીતે કરશું તો પ્રવેશની અંદર તો પહેલા તો પ્રવેશનો અર્થ સમજવો જરૂરી છે પ્રવેશ શું છે તો પ્રવેશ એટલે શું મિત્રો તો પ્રવેશ માં એવું હોય છે કે એ અને બી ભાગીદાર છે ધારો કે અને એ અને બી વર્ષોથી કામ ધંધો કરે છે અને નફો કમાય છે હવે આ એ અને બી નવા ભાગીદારને ત્રણ ના પ્રમાણમાં ધારો કે નફો નુકસાન વહેંચતા હતા હવે એને બી નફા નુકસાન બે ને બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચતા હતા અને હવે સી ધંધામાં દાખલ થાય છે તો સી ધંધામાં દાખલ થાય છે તો સી ધંધામાં કંઈક લાવશે એ પણ સમથિંગ કંઈ એક હશે અથવા એ બે લાખ રોક્યા હશે બી એ એક લાખ રોક્યા હશે કંઈ પણ હોઈ શકે મૂડી સાથે હાલમાં કોઈ લેવા દેવા નથી પણ સી જે ધંધામાં આવશે સી ને દાખલ કરવામાં આવશે તો એની પાસેથી કઈ કઈ રકમ લેવામાં આવે તો એની અંદર બે પ્રકારની રકમ સી આપે છે ધંધાને હે ને ખરેખર ધંધાને તો એક જ રકમ આપે છે બીજી જે રકમ આપે છે તે ધંધાને નહીં પણ વ્યક્તિગત ભાગીદારોને આપે અન્ય ભાગીદારોને એટલે કે જૂના ભાગીદારોને આપે છે શા માટે આપે છે અને ધંધાને શા માટે આપે છે ધંધાને જે રકમ આપે છે હેને તે તરીકે લાવે છે એમ આપણે કહીએ તો કે જે છે તરીકે પણ રકમ લાવે છે શા માટે લાવે છે તો કે એને ધંધાની અંદર મિલકતોમાં ભાગ જોઈએ છે એટલા માટે મિલકતોની વાત કરું તો સૌથી પહેલા આ મિલકતોની કિંમત નક્કી કરવી પડે હે એટલે સી ને પ્રવેશ આપતા પહેલા સીને દાખલ કરતાં પહેલાં એ અને બી પોતાના ધંધાનું પાકા સર્વૈયામાં ફેરફાર કરશે પાકા સર્વૈયામાં એટલે કે મિલકતોમાં અને દેવાની કિંમતોમાં ફેરફાર કરશે માર્કેટમાં જે કિંમત ચાલતી હશે એ પ્રમાણે બધી કિંમતમાં ફેરફાર કરશે એટલે મિલકતનું અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરશે અને પુનઃ મૂલ્યાંકનને કારણે પેઢીને એ એ બીની પેઢીને નફો અથવા ખોટ થઈ એ પોતાના ભાગે વેચી લેશે એ ઉપરાંત કોઈ પણ અનામત સ્વરૂપે કે કોઈ બીજી કોઈ અનામત સ્વરૂપે નફો હોય તો એ નફો પણ એ ભાગીદારો વેચી લેશે અને એ જ રીતે કોઈ પણ પ્રકારની ખોટ હોય ના હોય કોઈ અવાસ્તવિક મિલકત હોય હોય જેની કોઈ કિંમત એ પણ ભાગીદારો ખોટ તરીકે પોતાના મૂડી ખાતામાં વેચી લેશે આ પુનઃ મૂલ્યાંકન થઈ ગયા પછી પુનઃ મૂલ્યાંકનનો નફો કે ખોટ પણ વેચાયા પછી નવો ભાગીદાર જે છે સી તેને બોલાવવામાં આવશે નવા ભાગીદાર સી ને બોલાવવામાં આવે તો હવે સી શું કરશે તો સી જે છે તે ધંધાને

ધંધામાં ધંધાના નફામાં પણ ભાગ જોઈએ છે હવે એ વર્ષોથી ધંધો કરે છે તેથી કરીને એ આ ધંધાને આગળ લાવી શક્યા છે અને નફાકારક બનાવી શક્યા છે હવે સી ને તો અચાનક જ ધંધામાં નફાકારકતા મળશે નફામાં લાભ મળશે હે હવે અને બી દસ વર્ષથી ધંધો કરે છે ને સી કોઈ નવા જ ધંધામાં પોતે ધંધો ચાલુ કરે તો એને પહેલા જ વર્ષથી નફો મળી જશે ખરો અથવા મળશે તો એટલો મળશે જેટલો એ અને બી લાભ જેટલા ટકા એન એ બી નફો કરતો એટલો એટલા ટકા સી નફો કરી શકે ખરો કારણ કે કોઈ પણ ધંધાને નવો નવી જગ્યાએ નવી નવો ધંધો જો ચાલુ કરે તો તેને ડેવલપ થતા વાર લાગે વર્ષ 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 વર્ષથી ધંધો કરતા હોય તો તેને ધંધાની પ્રતિષ્ઠા બનાવી જાય પ્રતિષ્ઠાને કારણે એ ધંધામાં નફાકારકતા લાવે છે અને આ નફાકારકતાને ને લીધે એના ધંધાની એક વેલ્યુ નક્કી થશે વેલ્યુ જેને આપણે પાઘડી તરીકે કહીએ અને પાઘડી તરીકે ધંધાની વેલ્યુ નક્કી થશે તેને આપણે પાઘડીનો મૂલ્યાંકન શબ્દ અને એનું ચેપ્ટર જો તમે ચોથા ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો ત્રીજું હે ને તો એ ચેપ્ટર વિશે પણ આપણે વિડીયો મૂકીશું જ અને અમુક મૂક્યા પણ છે તો એ પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તે નક્કી થાય તો પાઘડીનું મૂલ્યાંકન તો પાઘડીનું મૂલ્યાંકન તમને પાંચમા ચેપ્ટરમાં તો આપી જ દેવામાં આવેલું હોય છે પરંતુ જો નહીં આપ્યો હોય અને વિગતો આપેલી હોય અન્ય તો તમે અલગ અલગ રીતે પાઘડી શોધી શકો પાઘડીનું મૂલ્યાંકન થયું એ પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન થયું એમાં સી કેટલો ભાગ આપશે તો કે જુઓ હું તમને એક ઉદાહરણ આપું સીએ કેટલો ભાગ આપવો જોઈએ કેટલા પ્રમાણમાં ભાગ આપવો જોઈએ નક્કી કરીએ આપણે હા માની લો કે પાઘડીનું આપણે જે રકમ એને ધ્યાનમાં લઈને આખો દાખલો ગણશું જેથી કરીને તમારા માટે ખૂબ જ સરળ થઈ જાય બધું સરળ થઈ તમે કરી શકશો અને બધી જ ગણતરી કરી શકશો જે તમને સૌથી હાર્ડ પડે છે તો મૂલ્યાંકન સમજી લો કે સાઈઠ હજાર થયું હે ને પાગડીનું મૂલ્યાંકન આપણને સાઈઠ હજાર આપેલું છે અથવા થયું છે તો જૂના પ્રમાણ પ્રમાણે જો એ અને બી વેચે હે ને તો પાગડી જયારે વેચવામાં આવે તો પાઘડી મિલકત છે એ વેચેમ હવે એ ને બી જ્યારે વેચે જૂના પ્રમાણમાં તો કેટલા થશે બે જેમ ત્રણ એટલે બે એટલે બાર દૂ ચોવીસ હજાર થશે અને બી એટલે બી એટલે ત્રણ પ્રમાણ એટલે સાઠ બાર ત્રણ છત્રીસ હજાર થશે ક્લિયર હવે તમે જુઓ કે એ એને બી અગર સી ને ધંધામાં નહીં લાવતો અને ધંધામાં સાઠ નો નફો થતોય તો એ એન બી ને ચોવીસ હજાર ને છત્રીસ હજાર મળશે પરંતુ સી ધંધામાં આવે તો સી ને પણ નફો આપવો પડે અને સી ને ધારી લો કે આપણે નક્કી કર્યું કે એક નફો તરીકે આપવો છે એટલે કે ધંધાની અંદર જે નફો થાય તેનો છઠ્ઠો ભાગ છે નફો થાય તો કેટલો નફો આપશો એને દસ હજાર આપશો દસ હજાર નફો એને આપી દે બચ્યા કેટલા પચાસ હજાર પચાસ હજાર ને એ અને બી નું કોઈ નવું પ્રમાણ નહીં આપ્યું હોય તો જૂના પ્રમાણને જ નવું પ્રમાણ સમજી લઈએ અને બે જેમ ત્રણ માં વેચીએ પચાસ હજાર ને તો એ પચાસ હજાર નવું પ્રમાણ બી એ અને બી નું સમજીને આ જૂનું પ્રમાણ હે તો એ અને બી નું જૂનું પ્રમાણ કેટલું થશે બે જેમ ત્રણ એટલે સાઈઠ બાકીના બચ્યા સાઈઠ હજાર માંથી દસ હજાર પચાસ હજાર વીસ હજાર ત્રીસ હજાર હવે આ વીસ હજાર ને ત્રીસ હજાર જે છે તે વાત કરીએ તો એ જે છે તેને પેલા અગર જો સી દાખલ નહીં થતા તો ચોવીસ હજાર મળતા હતા જેની જગ્યાએ હવે એને જ મળે છે એટલે કે એ કેટલો ત્યાગ કરવા પડ્યો તો કે ચાર હજારનો પોતાના નફામાંથી ત્યાગ કરવા પડ્યો પણ કે કુછ ખોના પડતા હે તો અગર ત્યાગ કરતા મિલતા બી એમ તો વીસ હજારનો ત્યાગ કરજે એના બદલામાં ચાર હજાર રૂપિયા મેળવે છે શું મળવે છે ચાર હજાર રૂપિયા હે ને જ રીતે છત્રીસ હજારના ના નફામાંથી ચોવીસ હજારના ના કેટલા મળે છે એને ચાર હજાર અને છત્રીસ ત્યાગ કરે છે અને છત્રીસ હજાર મળે છે તો એના માટે લાભ થયો હે ને તો એના બદલામાં એ લોકોએ કેટલી રકમ લાવવાની તો જો પાઘડી ના આંકડા પ્રમાણે જ આપણે ગણતરી કરી છે ને જ આપણે નફો માની લીધો છે તો બહુ ઈઝી થઈ ગયું તમારે એ પ્રમાણે એ લોકોએ રકમ લાવવી પડે હે ને તો કઈ રીતે જુઓ તમે કે સી છે તે દસ હજાર રૂપિયા લાવવા પડશે કેટલા તો કે એના ભાગમાં જે ત્યાગ આ બંને માટે એને જે લાભ મળ્યો ને એ લાભના ના એને પૈસા લાવવા પડે એને જે લાભ મળ્યો તેટલા પૈસા આપશે દસ હજાર દસ હજાર ખોના પડેગા હાલ મેં ભવિષ્યમાં દસ હજાર કા લાભ પાને કે લે ઓસકો હાલ મેં દસ હજાર ખોના પડે મતલબ દસ હજાર રૂપિયા તે લાવશે અને એ લાવશે એટલે કોને મળશે તો કે પેઢીને નહીં મળે એ અને બીને પર્સનલી મળશે એટલે એના મૂડી ખાતે આ જશે એના ખાતે ખાતે જશે એ એ લખવા પડશે અથવા તો લોકો રોકડા પણ ઉપાડી જઈ શકે છે હે ને હવે સી જે છે તે કઈ રીતે પૈસા લાવશે દસ હજાર હવે જો એની પાસે દસ હજાર છે તો રોકડા લાવે ધંધાની અંદર હાલમાં તો પેલા તો ધંધાની અંદર લાવે એટલે ધંધાના રોકડ બેંક ખાતે ઉધાર થશે અને પાઘડી પ્રીમિયમ ખાતે જમા અને એ પાગડી પ્રીમિયમ ખાતું તરત જ બંધ કરીને જૂના ભાગીદારોને આપી દેવાનું કારણ કે એ લોકો એ ત્યાગ કરેલ છે હે ને ત્યાગ કરે છે એના બદલામાં એને એટલી રકમ મળશે એટલે એને ચાર હજાર ને બી ને છ હજાર મળશે જેનો ત્યાગ છે તે આપ તમે નીચે જોઈ શકો છો બરાબર ચાર હજાર અને છ હજાર તો એને ચાર હજાર છ હજાર મળવા જોઈએ ત્યાગ કરો છે લાભ આપનાર છે ઉધાર દસ હજાર તો એના મૂડી ખાતે જમા ચાર હજાર અને બી ના મૂડી ખાતે પણ જમા છ હજાર બરાબર એટલે છ ને ચાર દસ થઈ ગયા હવે માની લો કે માની લો કે ધારી લો કે સી છે તે રોકડ લાવી શકે તેમ નથી એની પાસે હાલમાં પૈસા નથી કારણ કે મૂડી તરીકે બહુ વધારે રકમ આપી દીધી હવે એની પાસે પૈસા બચ્યા નથી તો એમ કહે છે કે ભાઈ મારાથી હાલમાં પૈસા અપાય કહે છે કે ભાઈ વાંધો નહીં જ્યારે કમાશે ત્યારે તારા મૂડી ખાતામાંથી અમે લઈ લઈશું એટલે હાલમાં મૂડી ખાતામાં લખી દે તારા હા એટલે એના મૂડી ખાતે લખી દેવામાં આવે એના વ્યક્તિગત પૈસામાંથી બાદ કરી દેવામાં આવશે તો પછી તમારે શું કરવાનું છે તો આ બંને તો આપણે જમા કરવાનું જ છે પણ તો તમારે બે આમનો જ કરવી પડે પાકડી પ્રીમિયમ ખાતું વચ્ચે બનાવવું નહીં પડે તેમ છતાં બનાવી શકો પણ નહીં બનાવો તો પણ ચાલે હેને એટલે એ ને બી તો જમા થવાનું જ છે અને સી છે તે લાભ લેનાર છે આ બંને લાભ આપનાર હતા તેના મૂડી ખાતે જમા થાય અને સી લાભ લેનાર છે એટલે તેના મૂડી ખાતે ઉધાર થશે હેને ચાલુ ખાતા હોય તો એમાં ચાલુ ખાતા બરાબર છે હા બીજી એક વસ્તુ તમે ધ્યાનમાં લો તમારા માટે એક બહુ જ અગત્યનો ટોપિક છે વધારે યાદ ના રહે તો તમારા માટે સિમ્પલ બનાવવા માટે એક હજુ એક પ્રયત્ન કર્યો છે મેં કે જૂનું પ્રમાણ તમારે હંમેશા જમા કરવાનું અને નવા પ્રમાણ મુજબ જે પાકડી તે હંમેશા ઉધાર કરવાની હવે તમે જુઓ કે આ ચોવીસ હજાર જમા છે ને વીસ હજાર ઉધાર છે તો બંનેમાંથી કઈ રકમ મોટી છે? હા વેરી ગુડ જમા તો આપણે જમા કરવાનું અને જમા છે અને ત્રીસ ઉધાર છે તો કઈ રકમ મોટી છે જમા તો એ પણ જમા કરવાનું અને સી ની વાત કરીએ તો સી માં શરૂઆતમાં તો કઈ છે જ નહીં જે છે તે ઉધાર જ છે એટલે તેને આપણે ઉધાર કરવાનું એટલે તમારું જમા જમા ઉધાર પણ ખબર પડી જશે એટલે તેના પરથી તમારી આમનો બની જશે સી મૂડી ખાતે ઉધાર તે મૂડી ખાતે તે બી ખાતે ચાર અને છ રોકડ જ આવશે ધંધામાં એટલે રોકડ ખાતે ઉધાર તે પેલા વચ્ચે ખાતું બનશે પાકડી પ્રીમિયમ ખાતું પછી પાછું પાકડી પ્રીમિયમ ખાતું બંધ કરવા માટે એને જમા માંથી ઉધાર કરવાનો અને એ એને બી ના મૂડી ખાતે જમા કરીશું તો આ જ ચેપ્ટરના ઘણા બધા પાગડીના પોઈન્ટ્સ છે તો તમે જેમ જેમ કોમેન્ટ કરશો તેમ તેમ હું વિડીયો બનાવતો જઈશ તમે જેમ જેમ કોમેન્ટની અંદર બીજા ચેપ્ટર્સ દસમાં અગિયારમાં ધોરણ કોમર્સના બાર કોમર્સના એફવાય એસવાય ટીવાય બી કોમના વિડીયો માટે પણ જો તમે સજેસ્ટ કરશો તો એ ચેપ્ટરના હું ગુજરાતીમાં વિડીયો બનાવીશ અને તમારી ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી તમારે ફક્ત કોમેન્ટની અંદર ચેપ્ટરનું નામ વિષયનું નામ એટલે એકાઉન્ટ સ્ટેટની અંદર ચેપ્ટરનું નામ વિષયનું નામ લખવાનું છે અને જો તેનો પ્રશ્ન રકમ હોય કોઈ યુનિવર્સિટીમાં પૂછાયેલો હોય તો એ પણ તમે લખી શકો છો ઠીક છે તો ઓલ ધ બેસ્ટ આગળ તમારા અભ્યાસ માટે સીયુ બાય બાય ફરી મળીશું